करती ल जालियों हमारी आरत आंगलियों माड़ी माड़ी होवे ममेल जे अरे हजी तो पापा आ तो दशा तो देव ने नव छोड़े अन भले होई भगवान आ तो पीपला पीपला हेठ प्रभु ना अरे बोला पार दिए लिधाय प्राण દશા તો દી વાળે અને દશા વાળે ડાટ હવે હેતથી હાથ જોડીને બોલો જય જય દશા માત આપણે ત્યાં ભારત વર્ષની માલિપા અનેક વ્રતો ઉજવાય છે અનેક વ્રતની કથાઓ છે વીર પહેલીથી માંડી ભાઈ બીજથી માંડી એવ્રત વ્રતથી માંડી જયા પાર્વતીના વ્રતથી માંડી અને દશામાની વ્રત કથાઓ ઉજવાય છે અને તમામે તમામ વ્રત કથાઓની પાછળ કંઈક વાતો પડી છે કંઈક માનવનું કલ્યાણ પડ્યું છે કારણ આપણે તો માની વાત કરવી છે પછી એમનો દેહ જે હોય એમનું રૂપ જે હોય આમ તો એક જ છે વૈરાય લખમા બાય વરુડી વીજ બાઈ વાંકલી વિહત દેવલ ફૂલ બાઈ તોગડાઈ તોતળી રામાઈ માનલ મેલડી આ મોગલી માહેશ્વરી વડહત સમરત માત ચામુંડ આવ ભેરે ઈશ્વરી માં આવ ભેરે ઈશ્વરી ઇથી આગળ જાઓ તો અનેક અવતારો થયા છે ભગવાનના એણે માના ગુણગાન ગાયા છે એટલે કદાચ માનું માધ્યમ મોટું છે અને આપણે જે વાત કરવી છે એ દશામાના વ્રતની વાત કરવી છે દશામાં એક એવા દેવી છે દશા તો દેવને નવ છોડે ભલે હોય ભગવાન કદાચ જો ઈશ્વર હોય કદાચ ઈશ્વરા અવતાર હોય એને જો કદાચ વિપત પડે કદાચ એને કાંઈ
એવી બાબત બને તો દશા કોઈને છોડતી નથી. દશાથી છૂટવું હોય તો દશા માનું જ વ્રત કરવું પડે, દશા માને જ આધીન થવું પડે. એટલે લખે છે કવિ, દશા તો દેવને નવ છોડે, ભલે હોય ભગવાન, આ પીપળા હેઠે પ્રભુના પારધીએ લીધા પ્રાણ. જે વિશ્વનું સંચાલન કરી શકે, જે મારું ને તમારું પોષણ કરી શકે, જે મારું અને તમારી આધી વ્યાધીને ટાળી શકે, જે ભૂમિના ભારને હવન વહન કરી શકે, જે પૃથ્વીના પાપનું દહન કરી શકે, એવો અખિલ બ્રહ્માંડનો માલિક કનૈયો છે. એ કનૈયાએ માને આરાધના કરવી પડી છે, અથવા તો એ કનૈયાને પણ દશાએ છોડ્યો નથી. પ્રાસીના પીપળા હેઠે એક પારાધીના બાણનો ભોગ કનૈયો પણ બન્યો છે. આપણે જે વાત કરવી છે એ દશામાંની વાત કરવી છે, અને દશામાંનું પ્રાગટ્ય કઈ રીતે થયું, શું હાટું થઈ થયું, એવો એક પ્રસંગ કરવો કેવો છે. અંધ તમસ મે જ્યોતિર્